છેલ્લો દિવસ અને કરશન દાસ પે એન્ડ યુઝ આ ફિલ્મના નિર્માતાની નવી ફિલ્મ આવી રહી છે વાંઢા વિલાસ. હાલ આ ફિલ્મની સ્ટારકાસ્ટે ભાવનગરની મુલાકાત કરી છે, પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને સાથે જ વિટકુસ ન્યૂઝની પણ તેમણે મુલાકાત કરી છે. ચાલો જાણીએ થોડું આ ફિલ્મ વિશે. છેલ્લો દિવસ અને કરશન દાસ પે એન્ડ યુઝના નિર્માતા બેલવેડર ફિલ્મ્સના નિર્માતાઓની ત્રીજી ફિલ્મ વાંઢા વિલાસ જે તારીખ 18 મે 2018ના રોજ રજૂ થવા જઈ રહી છે, જેની પ્રેસ કોન્ફરન્સ ભાવનગર ખાતે યોજાઈ. અલગ અલગ વિષયો લઈને રજૂ કરવામાં માસ્ટરી ધરાવતા ડિરેક્ટર ચિન્મય પરમારની કોમેડી ફિલ્મ એટલે વાંઢા વિલાસ. વાંઢા વિલાસની કથા કંઈક આવી છે, જેમાં એક શ્રાપિત કુટુંબ છે જેને કુટુંબના જ કોઈ પૂર્વજે શ્રાપ આપ્યો છે કે જાઓ, આ કુટુંબના દરેકને બે બે વાર લગ્ન થશે. અને આ શ્રાપને કારણે એક સમય એવો આવે છે કે એક જ ઘરમાં પિતા, પુત્ર અને પૌત્ર આ ત્રણેય વાંઢા જોવા મળે છે. એમાં સ્ત્રી પાત્રનો પ્રવેશ થાય છે અને આ પાત્રને મેળવવા કોણ સફળ થાય છે, પિતા, પુત્ર કે પૌત્ર? આવા મજેદાર વિષયવસ્તુ ધરાવતી ફિલ્મ એટલે વાંઢા વિલાસ, જે આગામી 18/5/2018ના રોજ રિલીઝ થઈ રહી છે. હાલ આ ફિલ્મની સ્ટારકાસ્ટમાંથી ઈશા કંસારા અને સાથે જ રાહુલ રાવલે ભાવનગર આવ્યા છે અને વિટકુસ ન્યૂઝની મુલાકાત કરી છે. ત્યારે તેમની સાથે વાતચીત કરીએ, તેઓ શું કહે છે આ ફિલ્મ વિશે. નમસ્કાર, હું છું ધવલ દિયોરા, આપ જોઈ રહ્યા છો વિટકુસ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ. આજના કાર્યક્રમની વાત કરીએ તો આગામી 18/5/2018ના રોજ એક મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે વાંઢા વિલાસ. આ ફિલ્મ વિશે વિશેષ તો વધુ બાદમાં પછી જણાવું, પરંતુ હાલ મારી સાથે જ આ ફિલ્મની સ્ટારકાસ્ટ, આપણે તેમની સાથે મુલાકાત કરીએ, તેઓ શું કહે છે આ ફિલ્મ વિશે. મારી સાથે છે હાલ રાહુલ રાવલ અને સાથે જ ઈશા કંસારા. સ્વાગત છે તમારું વિટકુસ ન્યૂઝમાં. થેન્ક યુ. મારે તમને પૂછવાનું કે કોલેજ લાઈફ પર ફિલ્મ આવી છે, પહેલા યુવાનોની વાત કરીએ તો બે યાર જે સરસ મજાની ફિલ્મ આવી, ત્યારબાદ છેલ્લો દિવસ, પછી કરશન દાસ પે એન્ડ યુઝ, એવી ઘણી બધી ફિલ્મ આવી અને ત્યાર પછી જે કોલેજ લાઈફને રિપ્રેઝન્ટ કરતી, ત્યારબાદ સાહિત્યિક ફિલ્મ આવી હમણાં રેવા, એના પછી કંઈક આમ ત્રીજા પ્રકારની ફિલ્મ આવી રહી હોય એવું મને લાગે છે. તો આ ફિલ્મની જોનલ એટલે કયા પ્રકારની ફિલ્મ છે એના વિશે થોડું પહેલા હું રાહુલભાઈ સાથે વાતચીત કરું કે શું કહે. બેઝિકલી આ ફિલ્મ છે એક ફેફસાવાળો કોમેડી છે. પહેલા તો કે તમે શરૂઆતથી લઈને અંત સુધી તમે હસો એ મારી ગેરંટી છે. અને આ ફિલ્મમાં એક જર્ની છે દરેક એક કલાકારની, કે અને એક પાત્ર રૂપે વાત કરીએ તો આ ફિલ્મમાં જે પાત્રો છે એમને લગ્નની તાલાવેલી ખૂબ છે. તો એમને લગ્ન કરવા છે અને કંઈ પણ કરીને જીવનમાં લગ્ન કરવા છે, એ જ એમનું મેઇન ધ્યેય છે. અને એ દરમિયાન જે બધી સ્ટ્રગલ છે એ પાત્રોની, એ તમને આ ફિલ્મમાં જોવા મળશે. અને પણ એ સ્ટ્રગલ તમને હાસ્ય રૂપે જોવા મળશે અને પહેલેથી છેલ્લે લઈને તમે હસો એ મારી ગેરંટી છે. વાંઢો, આમ તો કદાચ આ શબ્દ ઘરમાં કે બહાર કોઈ પણ જગ્યાએ બોલીએ એટલે લોકોને વાંધો, એમ વાંઢો એટલે વાંધો, પહેલા લોકોને એની સાથે વાંધો અને પછી એ વાંઢાને બધા સાથે થાય વાંધો. અભિનેત્રીની વાત કરીએ તો તમામ ફિલ્મની અંદર શાંત, સુશીલ, સુંદર આ પ્રકારની દેખાડવામાં આવતી હોય છે, પણ આમાં કંઈક તમારું પાત્ર છે પેલી બંદૂકડી જેવું છે, ફટાકડી જેવું છે, તો તમારું પાત્ર કેવું રજૂ કરાયું છે? તો મારા પાત્રનું નામ શિવાની છે, જે નામ પ્રમાણે આપણે જઈએ તો જેમ અત્યાર સુધીની શિવાનીઓ જોઈ છે કે પેલી ફેમસ ખૂબસૂરતની લાઈન છે એ શિવાની તું લગતી હૈ નાની, તો એવું જરાય કેરેક્ટર નથી આ, એના કરતાં બિલકુલ ઓપોઝિટ પાત્ર છે. તો શિવાની છોકરી ભલે હોય પણ એના એની જે બધી હરકતો છે એ જરાય છોકરી કરતાં એકદમ ઓપોઝિટ છે, થોડી ટર્મોઇઝ છે અને એ પાન ખાય છે, પછી પડીકી ખાય છે, તો એ બધી જ એની આદતો છે, પણ એ આદતો ઉપર એનો સ્વભાવ કે જેના લીધે એ વખણાય છે અને કોઈ પણ માણસ આગળ આવી જાય એની સામે કે છોકરો હોય કે છોકરી એને પીટી જ દેવાનો, કે કોઈ કોઈ ખરી ખોટી કોઈ બોલ્યું એટલે આવી બન્યું એનું. તો આવું કેરેક્ટર છે શિવાનીનું. અને એના ડિવોર્સ થયા છે અને એનો પતિ કદાચ એટલે જ ભાગી ગયો હતો, એ અમે ડિસ્ક્લોઝ નથી કર્યું કે કેમ ભાગી ગયો હતો કે કેમ ડિવોર્સ થયા હતા, પણ ડિવોર્સ થઈ ગયા હતા અને પછી એને પોતાના પતિની બધી મિલકતો હડપીને બસ પછી હવે એનું ગુજરાન ચલાવે છે. ઓકે. બીજી અભિનેત્રીની વાત કરીએ તો પ્રાપ્તિ અજવાળિયા જી, આમ તો બસ નામ હી કાફી હૈ યા કોફી હૈ, તમે કઈ પણ કહો. છેલ્લો દિવસ જે મૂવી આવ્યું એની અંદર એની વાત કરીએ તો
જે ગર્લફ્રેન્ડ હતી એ ભયાનક હતી અને હવે કોઈની પત્ની બનવા જઈ રહી છે, તો એનું કેરેક્ટર કયા પ્રકારનું છે આ ફિલ્મમાં? તો પ્રાપ્તિ જે કોફી ગર્લ તરીકે ઓળખાય છે, એમ હવે મને લાગે છે કે એ કોફી ગર્લના કેરેક્ટરમાંથી હવે બહાર નીકળીને છે ને એ ધરાના કેરેક્ટરથી ઓળખાશે. કે અગેન એનું નામ બહુ જ સૌમ્ય ને સુશીલ છે, પણ એ જરા નામ પ્રમાણે ના જતા તમે. એટલે કોફી ગર્લ તરીકે જેટલી પ્રખ્યાત થઈ છે, આઈ થિંક એના કરતા વધારે હવે ધરા તરીકે ઓળખાશે, કારણ કે કોફી ગર્લ બનીને હવે એ ઓર વધારે મજેદાર કેરેક્ટરમાં આવી રહી છે ને એમાં પણ એને ધૂમ જ મચાવી છે. બરાબર. રવિભાઈ, તમને ફિલ્મને લઈને અમુક સવાલો કરવા છે કે આ ફિલ્મનું ફિલ્માંકન શૂટિંગ એ ગુજરાતમાં કઈ કઈ જગ્યા ઉપર થયું છે? એક્ચ્યુઅલી અમદાવાદમાં શૂટ થયું છે બધું, અને અમે જે શૂટ છે એ માત્ર 25-30 દિવસ વચ્ચે પૂરું કરેલું છે. અને બીજી ફિલ્મ વિશે એક બહુ સરસ વાત કહું તો આ એક ફિલ્મનું જે પ્રિપેરેશન હતું, પ્રી પ્રોડક્શન હતું, એટલું સ્ટ્રોંગ હતું, પેપર વર્ક જેમાં પછી સ્ક્રિપ્ટિંગ હોય કે એક્ટર્સના વર્કશોપ હોય, ડિરેક્શન અને ટેકનિશિયન વચ્ચેનો રેપો હોય, એટલે આખું એક ટોટલી ટીમવર્ક હતું. અને આ મજબૂત ટીમવર્કને લઈએ જ અમે બહુ જ ઓછા સમયમાં અને સારી રીતે અમે ફિલ્મ શૂટ કરી લીધી. બરાબર. જોકે કોઈ મારા વિરોધ નહીં હોય, પરંતુ એક ખાલી મંતવ્ય જાણવાનો હંમેશા પ્રયાસ રહેતો હોય છે પત્રકાર તરીકે. તો જે ફિલ્મનું ટ્રેલર છે, તો લોકો એવી વાતો કરે છે કે ભાઈ અમે જે દિવસે કયું ફિલ્મ આપણે ઇન્ફિનિટી વોર છે એ દિવસે આવ્યું ત્યારે એ ફિલ્મ ત્યાં જોયું છે, તો એ દિવસે મેં ત્યાં બધાના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. તો જે મોટી ઉંમરના લોકો હતા એમનું કહેવું એવું હતું કે ભાઈ દ્વિઅર્થી સંવાદો ધરાવતી ફિલ્મ આવી રહી છે, તો આ ફિલ્મ એવું કશું કે છે કે જેના કારણે કદાચ પરિવાર ન જોવા શકે? ના, એવું સેન્સર બોર્ડ તો નથી જ કહેતું, કારણ કે અમને યુએ સર્ટિફિકેટ મળ્યું છે, એટલે 12 વર્ષની ઉપરનું કોઈ પણ માણસ આ ફિલ્મ જોઈ શકે છે. અને રહી વાત ડબલ મિનિંગ વસ્તુઓની, તો એ બહુ જ સબ્જેક્ટિવ છે અને એ પોતપોતાની દ્રષ્ટિની હિસાબથી હોય છે. હોઈ શકે છે જો કોઈને એવું લાગી શકતું હોય કે અમે પરફોર્મ કરતા હતા ત્યારે આ એક બહુ જ લાઇટ હાર્ટેડ મસ્તીવાળી કોમેડી ફિલ્મ છે અને જોનર જ કોમેડી છે, તો આપણે એને એ જ તરીકે લઈએ તો વધારે બેટર છે. અને બાકી આ હું કહું ને તો આ પોતપોતાના ઉપર છે કે તમે આવી મસ્તી કદાચ બધે જ કરતા હો કે બધા જ પોતપોતાના સર્કલમાં કરતા હોય, પણ એને તમે કઈ રીતે લો છો એ તમારી ઉપર હોય છે. તો એ આપણે ઓડિયન્સ ઉપર જ છોડીએ કે આ ફિલ્મ જ્યારે 18 મે આવે તો ત્યારે એમને શું લાગે છે એ જાણવાનું અમને પૂરેપૂરું એના માટે એક્સાઇટમેન્ટ છે કે એ લોકો કઈ રીતે રિએક્ટ કરે છે. અને કઈ જ આમાં કોઈ ન્યુડિટી નથી, કોઈ અડલ્ટરેશન નથી, કે કોઈ જ પ્રકારની એવી વસ્તુ નથી કે જે તમે ફેમિલી જોડે ના બેસી શકો જોવા માટે. કારણ કે હું તો પ્રેમિયરમાં મારા મા બાપને લઈને જ જવાની છું, એટલે હું પોતે આ ફિલ્મ મારા મા બાપ જોડે જોવાની છું, ને આ બહુ જ એક લાઇટ વસ્તુ છે જેને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. વૈશાખ ભાઈની વાત કરીએ તો કદાચ એમની ડેબ્યુ ફિલ્મ છે? ના, આમ કહી શકાય. યસ, એક્ઝેક્ટલી. નાટકો સાથે વધારે જોડાયેલો, એ નાટકો સાથે જોડાયેલો છે અને એક ખૂબ સારો પોએટ બી છે. અને આ ફિલ્મમાં એની ડેબ્યુ ફિલ્મ છે અને એણે એની ઉંમરથી વધારે, એટલે કે એની ઉંમર હશે 30 હશે, જેવી બી હોય, ડિસ્ક્લોઝ નથી કરતો અહીંયા, કાં વાંધો છે બિચારો. તો 50 વર્ષના ઉંમરની વ્યક્તિઓને એને પાત્ર ભજ્યું છે અને ખૂબ જ સરસ રીતે પાત્રનું એને આલેખન કર્યું છે અને ખૂબ જ સરસ રીતે ભાઈ પહોંચી વળ્યો છે. અને એને જોઈને ડેફિનેટલી તમને મજા આવશે અને ઇવન ઓલ અમારા દરેક પાત્રોને જોઈને તમને ખૂબ જ મજા પડશે આ ફિલ્મમાં. વાંઢા વિલાસ શબ્દ જેમ, વાંઢા કેટલા પ્રકારના વાંઢા હોય શકે, આવા વિષયો કેવી વાતો થઈ છે, કેવી સ્ટોરી લાઈન થોડી કહી શકો એ પ્રમાણે? વાંઢાને તો તમે નરેટ કરાવ્યો તો બહુ જ બધું છે, એટલે વાંઢો હોય તો લગ્ન કુંવારો હોય, કાં તો લોકોના છેડા જોડાતા હોય તો જોઈ ના શકતો હોય, કોઈના છેડા ફાડવાની જ વાત કરે, કોઈનું નક્કી થતું તો એને ના ગમે કે હું વાંઢો છું, હું રહી ગયો ને આ બધા પરણી ગયા. અને આમ જોવા જઈએ તો વાંઢો જે હોય તો શું કે પલંગની બંને સાઈડથી ઉતરતો હોય છે. ખાસ હવે ગુજરાતી ફિલ્મ બનાવવી સહેલી છે, કદાચ પહેલા એવું કહેવાતું કે ભાઈ બજેટ પછી ટેકનિકલની રીતે તો આ પ્રકારની ફિલ્મો, તો કોઈ સાહિત્યિક ક્ષેત્રે કોઈ કામ કરવાની ઈચ્છા ખરી કે આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું? અમે એક્ટર્સ છે, અમને જે સ્ક્રિપ્ટ મળે
એ સ્ક્રિપ્ટ ઉપર અમે પૂરેપૂરું એને ન્યાય આપવાની અમે કોશિશ કરીએ છીએ. તો એ સાહિત્યિક ફિલ્મ હોય કે પછી કોમેડી ફિલ્મ હોય કે કોઈ પણ જોનરની ફિલ્મ હોય, એને અમે પૂરેપૂરી રીતે એક્સેપ્ટ કરીએ છીએ. અને અત્યારે પણ તમે સ્પેસિફિકલી જ્યારે સાહિત્યિક ફિલ્મનું કહો છો, તો મારા ખ્યાલથી એ ઓડિયન્સ હજી આપણી પાસે બન્યું નથી, કારણ કે ગુજરાતી પિક્ચરો માટે ઓડિયન્સ હજી બન્યું નથી. તો પહેલાં એકવાર વર્ષે 10-15 સારી ગુજરાતી ફિલ્મો આવતી થતી જાય ને પછી જ્યારે ઓડિયન્સને એક વિશ્વાસ બેસી જાય ત્યારે આપણે કોઈક એક્સપેરિમેન્ટ કરી શકીએ. કે જ્યારે એકવાર ઓડિયન્સનો વિશ્વાસ આપણે જીતી લીધો હોય તો પછી આપણને ખબર પડે કે ઓડિયન્સને કઈ ટાઈપની ફિલ્મો એક્ઝેક્ટલી ગમતી હોય છે. તો એમાં પ્રોડ્યુસર કે ડિરેક્ટરનો બી લોસ ના જાય અને ઓડિયન્સની ટિકિટના પૈસાનો બી લોસ ના જાય. કેમ કે અમુક વાત આપણે જોઈએ તો જેમ કે પંજાબ છે ત્યાં સબજીત જેવી સ્ટોરી ઉપર, દરેક રાજ્ય પોતાની આવી સ્ટોરી ઉપર કામ કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં વાત કરીએ તો એક તરફ છે પાકિસ્તાન, એક તરફ છે દરિયો, નદી ઉપર ફિલ્મ આવી રહી છે, સાહિત્ય સોરઠની કથાઓ પણ ઘણી બધી બનેલી છે. કદાચ દરિયા ઉપર કોઈ ફિલ્મ આવી રહ્યા છે કે જે 1600 કિલોમીટરનો દરિયો છે ગુજરાત પાસે, પાકિસ્તાન સાથે જોડે છે, જે ઘણા બધા એવા ખારવા પરિવારના લોકો હોય છે કે જેઓ પાકિસ્તાનની જેલમાં જાય છે. મને ખ્યાલ છે ત્યાં પ્રમાણે તળાજાની બાજુમાં એક ગામડું છે, એ ગામડામાંથી ઘણા લોકો ખારવા જે દરિયાઈ સાથે જોડાયેલા છે એના વ્યવસાય સાથે, તો એ લોકો પાકિસ્તાન વાળા એમને લઈને જતા રહે, ત્યારબાદ ત્યાંની જેલમાં રહે, પછી એને જેલમાં છોડે, એવું થાય કે વર્ષો સુધી ત્યાં રહે. અને ગુજરાત સરકાર, ભારત સરકારને એવું થાય કે ભાઈ એ મરી ગયા છે એટલે એનું મૃત્યુનું સર્ટિફિકેટ પણ જાહેર કરી દેવામાં આવે, અને ત્યારબાદ એ પરિવાર ત્યાંથી છૂટે અને અહીં આવીને રહેતા હોય એવા પરિવાર પણ છે. તો કદાચ જો આવા ઉપર ફિલ્મ ઉપર કોઈ બનવાની શરૂઆત થાય કે દરિયો આપણી પાસે છે, તો એ ઘણો બધો કદાચ ગુજરાતી ફિલ્મને સફળતા મળી છે. પરંતુ આગામી 18/5/2018 રોજ મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે, ત્યારે એ તમને જ કહે કે આ ફિલ્મના થોડા રિવ્યુ આપે અને તમને જોવા માટે કહે. તો વાંધા વિલાસ આવી રહી છે 18 મે, એટલે કે ખૂબ જ ટૂંક સમયમાં. અને તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો એનો અમે આભાર માનીએ છીએ, અને આવી જ રીતે તમે સરસ ગુજરાતી ફિલ્મો જોતા રહો. અમારી ફિલ્મ અલગ છે એ તો બધા જ કહેતા હોય છે, પણ આ ફિલ્મ તમે એકવાર જોશો તો તમને આઈડિયા આવશે ને તો અમને ખબર પડશે કે આ ફિલ્મ એકચ્યુઅલી અલગ છે કે નથી. કારણ કે કોમેડી જોનરમાં બહુ જ બધી ફિલ્મો આવી ચૂકી છે, પણ કોમેડી જોનરને બ્રેક કરીને એમાંથી એક અલગ સબ્જેક્ટ ઊભો કરીને આ ફિલ્મ બનાવવામાં આવી છે કે જે વાંધાઓ ઉપર છે અને બધા જ લોકો આ ફિલ્મને માણી શકે છે. તો બસ એટલું જ કે વાંધા વિલાસ આવી રહી છે 18 મે, અને બસ અમારી બધી જ થિયેટરની સ્ક્રીન હાઉસફુલ કરી નાખો. હું પણ એ જ કહીશ કે 18 મે 2018 રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં એક હાસ્યનું પૂર આવવાનું છે, અને ફેફળા ફાળ હાસ્ય લોકો હસવાના છે એમને ગેરંટી છે. તો પ્લીઝ તમે લોકો જોવા જજો 18 મે 2018 વાંડાવિલાસ તમારા દૂરના અને નજીકના સિનેમાઘરોમાં. અને આ ફિલ્મમાં અમે એટલું કહીશું કે તમને ચોક્કસ મજા પડશે, અને જે જે વાંડાઓ છે, જે બેચલર્સ છે, અને ખાસ કરીને જે લોકો લગ્ન કુવારા છે એમને તો ખાસ કરીને રિલેટ થશે આ ફિલ્મ, એ અમારી ગેરંટી છે. જ્યારે પણ કોઈના લગ્નના સમાચાર સાંભળું છે ને, અથવા કોઈ લગ્નની કંકોત્રી મને આપવા આવે છે ને, તો એવું થાય છે કે લખોટાને ખેંચીને એક લાખો ચડી દઉં. સવારે ઉઠતા ને રાતે સૂતા અમે એકબીજાના સડેલા મોઢા જોઈએ છે. દાદા પપ્પાની મેથીમાં ને પપ્પા મારી મેથીમાં, સાવ એકલો પડી ગયો છું હું તો. જીવનમાં સુખ અને શાંતિ માટે એક જીવન સાથીની જરૂર છે, કે મારા જીવન સાથીની શું હાલત કરશે એ વિચારીને હું મારા હાથથી કામ ચલાવી લઉં છું. એક અધેડું ઉંમરની સ્ત્રી છે, નિર્દોષ છૂટાછેડા, નિસંસ્કારી છે. એની ઉંમર કેટલી? એકાદ વર્ષ. સોરી, ઉંમર તારી માં કરતા થોડી વધારે હોય, થોડું હજુ બધું લાગે. તમને સારું વાંધો હોય? અરે બાપ રે, અરે હું મારી વાત કરું, તમે તમારું સમજ્યા? ભાઈ તને શરમ નથી આવતી? આ તારો બાપ પાંઠા જેવો બેઠો છે ને, તારે બીજા લગ્ન કરવા છે? પપ્પા, મારા બીજી વાર લગ્ન કરે આપણને, તને શરમ આવે છે? આ તારો બાપ હજી વાંઢા જેવો બેઠો, તારે બીજો લગ્ન કરવા છે? નાનું હું બધું કાપી નાખીશ તારું. હવે મારે લગ્ન કરવા છે, બબાલો નથી. તારો દાદો એને આ ઘરમાં આખીથી જીવવા નહીં દે. કોઈ માથા ભરે લઈએ છે તારા દાદા સામે આ ઘરમાં ટકી શકે? તો બેન્ડિટ કુની ઢીંગલી લાગે છે. કોઈને પણ ખબર પડે ને, પેલા જોડીને સુલટાઈ દઈને ધમધમાટી સાથે રમધમાટી સાથે કરી નાખ્યું. તમારા છોકરાઓની આવી જિંદગીનું બૂચ વાગી ગયું સમજો? મેં પલપલાના બૂચ મારી દીધા છે, પછી કાઢવા પણ નથી ગયો, પણ એ લોકોના લગ્ન તો નહીં થવા દઉં.
તે હવે લગનની વાત કરી છે તો તને બરબાદ કરી નાખીશ. તો હું પણ શબત લઉં છું, સુંગે સુંગે શોખ થયો હોય તો સુંગે મારું શિવાંબુ. તો નહીં થાય બપોરિયું મારું, તો નહીં થવા દઉં બપોરિયું તમારું. અરે લગન કરવા છે યાર, લગન લગન લગન.